गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની DLS સિસ્ટમ માં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રશ્ન નંબર 24 એમાં પહેલાની સંખ્યા લખવાની છે। તો કેવી રીતે 19 ની પહેલા શું આવશે? તો એકડે 9ડે 19 ની પહેલા શું આવે? તો કે એકડે 8ડે 18। 9 ની પહેલા શું આવે? તો કે 8। એવી રીતે 19 ની પહેલા 18 આવશે। પછી 14। 14 ની પહેલા શું આવશે? તો કે એકડે તગડે તેર। આપણે ઉતરતો ક્રમ લખીએ તેમાં કેમ કાલે બતાવ્યું હતું કે એની પહેલા શું આવે એ આપણે લખવાનું। પછી 16 ની પહેલા શું આવશે? તો 16 ની પહેલા એકડે પાંચડે 15 બરોબર। પછી એના પછી 12 ની પહેલા શું આવશે? તો કે 2 એકડા 11। એવી જ રીતે 20 ની પહેલા શું આવશે? તો કે એકડે 9ડે 19। તો આપણે અહીંયા લખશું એકડે 9ડે 19। એના પછી 2 એકડા 11 ની પહેલા શું આવશે? તો કે એકડે મીંડે 10। પછી 18 ની પહેલા શું આવે? તો કે એકડે 7ડે 17। એકડે 5ડે 15 ની પહેલા એકડે 4ડે 14 આવશે। પછી 17 ની પહેલા શું આવે? તો 17 ની ઉપર કઈ સંખ્યા આવે એ સંખ્યા આપણે લખવાની। તો એકડે 6ડે 16। પછી એકડે તગડે 13 ની ઉપર કઈ સંખ્યા આવે? એકડે બગડે 12। હવે પછીની સંખ્યા લખવાની। પ્રશ્ન નંબર 25 સૂચનામાં શું છે? તરત પછીની સંખ્યા લખો। 13 પછી શું આવે? તો કે એકડે 6ડે 14। 12 પછી એટલે કે 12 ની નીચે કઈ સંખ્યા આવે? તો કે એકડે તગડે 13। 2 એકડા 11 પછી શું આવે? તો કે એકડે બગડે 12। એના પછી એકડે 8ડે 18। 18 પછી શું આવે? એકડે 9ડે 19। 14 પછી શું આવે? એકડે 5ડે 15। એના પછી એકડે 9ડે 19 આપ્યા છે, તો એના પછી શું આવશે? બગડે મીંડે 20। પછી જોઈએ એકડે 7ડે 17। 17 પછી શું આવશે? એકડે 8ડે 18। પછી એકડે 5ડે 15 આપ્યા છે, 15 પછી શું આવશે? એકડે 6ડે 16। પછી એકડે 6ડે 16 આપ્યા છે, તો 16 પછી શું લખશું? એકડે 7ડે 17। હવે જો એકડો મીંડું 10, એકડે મીંડે 10 થાય, 10 પછી આવે 2 એકડા 11। પ્રશ્ન નંબર 26 એમાં તમને શું કીધું છે? તો કે વચ્ચેની સંખ્યા લખવાની। 13 અને 15 ની વચ્ચે શું આવે? તો કે એકડે 6ડે 14। એવી જ રીતે 11 અને 13 ની વચ્ચે શું આવે? 11 પછી શું આવશે? તો કે 12, અને 13 પહેલા 12 આવશે, એટલે 11 અને 13 ની વચ્ચે 12 આવશે, એકડે બગડે 12। એના પછી 18 અને 20 ની વચ્ચે 19 આવશે, એકડે 9ડે 19। એના પછી 17 અને 19 ની વચ્ચે, તો કે એકડે 8ડે 18 આવશે। એના પછી અહીંયા જોઈએ 16 અને 18 ની વચ્ચે શું આવશે? તો કે એકડે 7ડે 17। પછી 14 અને 16 ની વચ્ચે શું આવશે? એકડે 5ડે 15। પછી 12 અને 14 એની વચ્ચે શું આવશે? એકડે તગડે 13। 10 અને 12 ની વચ્ચે આવશે 2 એકડા 11। પ્રશ્ન નંબર 27 માં મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો। 14 અને 18 માં મોટી સંખ્યા કઈ છે? તો કે 18। તો એના ઉપર આપણે રાઉન્ડ કરવાનું। 11 અને 13 માં મોટી સંખ્યા કઈ છે? તો કે 13, એમાં આપણે રાઉન્ડ કરશું। પછી 8 અને 18 માં મોટી સંખ્યા, તો કે 18, તો આપણે 18 ઉપર રાઉન્ડ કરશું। પછી 16 અને 6 માં મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે 6ડે 16, તેમાં આપણે રાઉન્ડ કરશું। પછી 1 અને 11 માં મોટી સંખ્યા, તો કે 11 કહેવાય, તો આપણે એમાં રાઉન્ડ કરવાનું। પછી નીચે જોઈએ 10 અને 11 માં મોટી સંખ્યા કઈ છે? તો કે 11, તો 11 માં રાઉન્ડ કરશું। 17 અને 7 માં મોટી સંખ્યા કઈ? તો કે 17, તો 17 માં રાઉન્ડ કરશું। એના પછી 12 અને 8 માં મોટી સંખ્યા, તો કે 12 આવશે, તો 12 ઉપર આપણે રાઉન્ડ કરશું। 19 અને 9 માં મોટી સંખ્યા કઈ છે? તો કે 19, તો આપણે 19 માં રાઉન્ડ કરશું। એના પછી 2 અને 20, એ 2 માં મોટી સંખ્યા, તો કે 20 કહેવાય, તેમાં આપણે રાઉન્ડ કરશું। એના પછી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે। 13 અને 20 માં નાની સંખ્યા કઈ કહેવાય? તો કે એકડે તગડે 13, તો એમાં આપણે ત્રિકોણ કરશું। 16 અને 7 માં નાની સંખ્યા, તો કે 7 કહેવાય, તો એમાં આપણે ત્રિકોણ કરશું।
પછી બી અને બાર માં નાની સંખ્યા તો કે બી કહેવાય, તો એમાં આપણે ત્રિકોણ કરશું બી ઉપર. અગિયાર અને અઢાર માં અગિયાર નાની સંખ્યા છે તો આપણે અગિયાર ઉપર ત્રિકોણ કરશું. દસ અને ઓગણીસ માં દસ નાની સંખ્યા છે તો આપણે દસ ઉપર ત્રિકોણ કરશું. એવી જ રીતે નીચે જોઈએ, સત્તર અને સોળ એ બે માં સોળ નાના કહેવાય તો સોળ ઉપર ત્રિકોણ કરવાનું. પછી નવ અને દસ માં નાની સંખ્યા નવ કહેવાય તો નવ ઉપર ત્રિકોણ કરશું. એના પછી ચૌદ અને છ માં નાની સંખ્યા છ કહેવાય તો છ ઉપર ત્રિકોણ કરશું. પાંચ અને પંદર માં નાની સંખ્યા કઈ છે તો કે પાંચ, તો પાંચ ઉપર ત્રિકોણ કરશું. પછી સત્તર અને વીસ એ બે માં નાની સંખ્યા સત્તર કહેવાય તો સત્તર ઉપર ત્રિકોણ કરશું. હવે જોઈએ સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. હવે તમને ત્રણ સંખ્યા આપેલી છે, ઉપર બે જ હતી, અહીંયા ત્રણ આપેલી છે. તો ત્રણ સંખ્યામાં જોવાનું કે કઈ સંખ્યા મોટી છે. તો બાર, પંદર અને વીસ એમાં મોટી સંખ્યા કઈ છે તો કે વીસ, તો વીસ ઉપર આપણે રાઉન્ડ કરશું. એના પછી દસ, ઓગણીસ અને અગિયાર તો કઈ સંખ્યા મોટી છે તો કે ઓગણીસ, તો આપણે ઓગણીસ ઉપર રાઉન્ડ કરશું. એના પછી એક, દસ અને વીસ એમાં મોટી સંખ્યા વીસ કહેવાય તો વીસ ઉપર આપણે રાઉન્ડ કરશું. પછી વીસ, સાત અને પંદર એમાં મોટી સંખ્યા વીસ કહેવાય તો આપણે વીસ ઉપર રાઉન્ડ કરશું. હવે નીચે જોઈએ સોળ, ચૌદ અને તેર એ ત્રણમાં મોટી સંખ્યા કઈ કહેવાય તો કે એકડે છગડે સોળ, તો આપણે સોળ ઉપર રાઉન્ડ કરશું. હવે બાજુમાં જોઈએ ઓગણીસ, આઠ અને નવ એ ત્રણમાં મોટી સંખ્યા ઓગણીસ કહેવાય તો આપણે ઓગણીસ ઉપર રાઉન્ડ કરશું. પછી તેર, પાંચ અને આઠ એ ત્રણમાં મોટી સંખ્યા તેર કહેવાય તો આપણે તેર ઉપર રાઉન્ડ કરશું. પછી અઢાર, વીસ અને ઓગણીસ એ ત્રણમાં મોટી સંખ્યા કઈ તો કે બગડે મીંડે વીસ, તો એમાં આપણે રાઉન્ડ કરશું. હવે નીચે જોઈએ તો ચૌદ, સોળ અને સત્તર, સોળ, ચૌદ અને સત્તર ત્રણ સંખ્યા આપેલી છે તો એમાં મોટી સંખ્યા કઈ કહેવાય તો કે એકડે સાતડે સત્તર છે એ મોટા છે, તો એમાં આપણે રાઉન્ડ કરશું. પછી સાત, પાંચ અને બાર એ ત્રણમાં મોટી સંખ્યા એકડે બગડે બાર કહેવાય તો આપણે બાર ઉપર રાઉન્ડ કરશું. એવી જ રીતે દસ, તેર અને સત્તર તો એમાં મોટી સંખ્યા કઈ કહેવાય તો કે સત્તર, તો આપણે સત્તર ઉપર રાઉન્ડ કરશું. એના પછી છે છ, આઠ ને અઢાર તો મોટી સંખ્યા કઈ કહેવાય તો કે અઢાર કહેવાય, તો આપણે અઢાર ઉપર રાઉન્ડ કરશું. હવે એવી જ રીતે જોઈએ તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાય તો સૌથી નાની સંખ્યા જોઈએ સોળ, તેર અને ઓગણીસ માં તેર છે એ બધા કરતા નાની સંખ્યા છે તો આપણે એમાં રાઉન્ડ કરશું. પછી બાર, તેર ને ચૌદ એમાં તો બાર નાના છે તો બાર ઉપર આપણે રાઉન્ડ કરશું. પછી પાંચ, દસ ને પંદર એમાં પાંચ છે એ બધા કરતા નાની સંખ્યા છે તો એમાં રાઉન્ડ કરશું. એના પછી જોઈએ આઠ, ઓગણીસ અને નવ એ ત્રણમાં નાની સંખ્યા કઈ તો કે આઠ કહેવાય, તો આપણે આઠ ઉપર રાઉન્ડ કરશું. હવે નીચે જોઈએ વીસ, અઢાર અને પંદર એમાં નાની સંખ્યા કઈ આવે તો કે પંદર, તો આપણે પંદર ઉપર રાઉન્ડ કરશું. પછી સાત, સત્તર અને દસ એમાં નાની સંખ્યા સાત આવશે તો આપણે સાત ઉપર રાઉન્ડ કરશું. પછી ઓગણીસ, અઢાર અને સાત એ ત્રણ સંખ્યામાં નાની સંખ્યા કઈ કહેવાય તો કે એકડે સાતડે સત્તર, તો આપણે સત્તર ઉપર રાઉન્ડ કરશું. પછી ચાર, નવ ને સાત તો આપણે એકડામાં જોઈએ તો ચાર બધાય કરતા નાની સંખ્યા કહેવાય તો આપણે એના ઉપર રાઉન્ડ કરશું. હવે આપણે પાછળ જોઈશું. પાછળ તમને શું કીધું છે, જે સંખ્યા વચ્ચે લખેલી નથી એ ખોટી સંખ્યા તમારે લખવાની છે. તો ચલો જોઈએ તેર પછી શું આવશે, એકડે ચોગડે ચૌદ. એના પછી પંદર તમને આપેલા છે, એના પછી શું આવશે તો કે એકડે છગડે સોળ. હવે જો અહીંયા આઠ અને દસ આપેલા છે, બાકીની સંખ્યા તમારે લખવાની છે તો આઠ અને દસ ની વચ્ચે શું આવે તો કે નવ વડે નવ. હવે અહીંયા આઠ ની પેલા કઈ સંખ્યા આવશે તો કે સાત વડે સાત. હવે સાત ની પેલા શું આવશે તો કે છ વડે છ. પેલાની અને પછીની સંખ્યા લખતો જવાનું એટલે ખૂટતી સંખ્યા પુરાઈ જાય. હવે સોળ આપેલા છે, ઓગણીસ આપેલા છે, સોળ પછી શું લખશું, એકડે સાતડે સત્તર, અને સત્તર પછી શું લખશું, સત્તર અને ઓગણીસ ની વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે એકડે આઠડે અઢાર.
એવી જ રીતે એકડે નવડે ઓગણીસ લખ્યા તો એના પછી શું આવશે? બગડે મીંડે વીસ. બરોબર. હવે નીચે જોઈએ, બાર અને પંદર બે આપેલા છે, તો બાર ની પેલા શું આવે? તો કે બે એકડા અગિયાર. હવે બાર ની પછી શું આવશે? તો કે એકડે તગડે તેર. હવે તેર અને પંદર બે સંખ્યા છે, વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. તેર પછી શું આવશે? એકડે ચોગડે ચૌદ. હવે જો સોળ અઢાર અને વીસ ત્રણ સંખ્યા આપેલી છે, તો સોળ પછી આપણે શું લખીશું? તો કે એકડે સાતડે સત્તર. હવે અઢાર આપેલા છે, સોળ સત્તર ને અઢાર. હવે અઢાર પછી શું લખીશું? એકડે નવડે ઓગણીસ. પૂરી થઈ ગઈ સંખ્યા. હવે બાજુમાં જોઈએ અગિયાર અને તેર. તો અગિયાર ની પહેલા આપણે શું લખશું? એકડે મીંડે દસ આવે. હવે દસ ની પહેલા શું લખવાનું? તો કે નવ વડે નવ. હવે અગિયાર અને તેર ની વચ્ચેની સંખ્યા લખવાની છે, તો આપણે એમાં એકડે બગડે બાર લખીશું. હવે જો પ્રશ્ન નંબર 32, ક્રમિક અંકો જોડી અને ચિત્ર બનાવો. આપણે એકડા જેમ શીખ્યા એમ લાઇનમાં એકડા જોડી અને આપણે આ અધૂરું ચિત્ર પૂરું કરવાનું છે. તો જો અહીંયા એક વડે એક આપેલો છે, તો અહીંયાથી આપણે જોડશું એક પછી બે, બે પછી ત્રગડે ત્રણ, ત્યાંથી આવશે ચોગડે ચાર, પછી આપણે પાંચડે પાંચ સુધી લઈ જશું. પાંચ પછી શું આવે? તો કે છ ગળે છ સુધી લઈ જશું. એના પછી સાત, સાત પછી આઠ, આઠ પછી નવ, નવ પછી દસ, દસથી આપણે અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર સુધી જોયડું. હવે આવશે સોળ, એના પછી સત્તરે લઈ જવાનું, પછી અઢાર, પછી ઓગણીસ અને વીસ સુધી જોડવાનું. તો આ સરસ મજાનું થઈ ગયું ચિત્ર પૂરું. હવે નીચે પણ એવી રીતે એક અડે એક ક્યાં છે? તો કે આર્યો. તો એક અડે એકથી આપણે ચિત્ર પૂરું કરવાનું છે. તો એકથી આપણે લઈ જઈશું બે, બેથી આપણે લઈ જઈશું ત્રણ, ત્યાંથી આપણે ચાર લઈ જઈશું, પછી પાંચ સુધી જોડશું, પછી ત્યાંથી છ, પછી સાત, આઠ અને ત્યાંથી આવશે નવ. હવે ત્યાંથી ક્યાં લઈ જવાનું? તો કે દસ, અગિયાર, બાર, તેર, પછી ત્યાંથી ચૌદ, ત્યાંથી પંદર અને નીચે સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ. આવી રીતે ચિત્ર જોડી અને પૂરું કરવાનું. આવી રીતે ટપકા જોડીની ચિત્ર બનાવવાનું અને આમાં તમારે સરસ મજાનું રંગ ભરવાનો છે. અસ્તુ.